नमस्ते, आज आप जोईशुं सीम्पल पास्ट टेन्स पार्ट वन। सीम्पल पास्ट टेन्स एटले के सादो भूतकाळ। सादा भूतकाळ नो उपयोग शुं छे? तो के भूतकाळ नी कोई पण घटना दर्शाववा माटे। भूतकाळ नी घटना एटले केवी घटना? के जे घटना वीती गई छे, जे बनाव बनी चुक्यो छे, एवी घटना दर्शाववा माटे। सिंटेक्स एटले के नी वाक्य रचना केवी छे? सब्जेक्ट एटले के कर्ता, वी टू एटले के भूतकाळ नो रूप। ભૂતકાળના રૂપને આમ તો સામાન્ય રીતે પાસ્ટ ફોર્મ કહેવાય છે, પરંતુ અહીંયા આપણે સરળતાથી યાદ રાખવા માટે પાસ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ માટે નામ આપીશું વી ટુ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ। આની સિમ્પલ સિન્ટેક્સ પેટર્ન રહેશે। નકાર વાક્ય રચનામાં સબ્જેક્ટ પછી ડીડ નોટ આવે। ડીડ એ પોતે જ ભૂતકાળનું રૂપ છે, એ પોતે જ ક્રિયાપદનું બીજું રૂપ છે। માટે અહીંયા જે ક્રિયાપદ હશે એ આપણે મૂળ રૂપે લખશું, કારણ કે એક વાક્યમાં ક્યારેય બે ભૂતકાળના રૂપોને ભેગા કરશું નહીં। પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શરૂઆતમાં ડીડ, ત્યાર પછી સબ્જેક્ટ। અહીંયા પણ ડીડ પોતે ભૂતકાળનું રૂપ છે, માટે અહીંયા આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક। તો આપણે પોઝિટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈ। હવે આ પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈ, એના એક્ઝામ્પલ આપણે જોવા હોય તો કઈ રીતે જોઈ શકીએ? આપણે એમ લખીએ, આઈ વિઝિટેડ ધ મ્યુઝિયમ। તો મેં મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, મેં મ્યુઝિયમની મુલાકાત લીધી હતી। તો અહીંયા આઈ વિઝિટેડ ધ મ્યુઝિયમ, આઈ છે એ સબ્જેક્ટ છે, વિઝિટેડ એ ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે વી ટુ પાસ્ટ ફોર્મ છે, એનું મૂળ રૂપ થાય વિઝિટ। વિઝિટ પ્લસ ડીડ ઇઝ ઇક્વલ ટુ વિઝિટેડ। આ જ વાક્યને મ્યુઝિયમ છે એ સ્થળ દર્શાવે છે, મ્યુઝિયમ છે એ સ્થળ દર્શાવે છે। આ જ વાક્યને તમારે નેગેટિવ ફોર્મમાં લખવું હોય તો આઈ ડીડ નોટ વિઝિટ પ્લસ ડીડ, ડીડ આવી ગયું, વિઝિટેડ એટલે શું છે, વિઝિટ પ્લસ ડીડ, ડીડ આવી ગયું, માટે અહીંયા લોકો હું લખશું ડીડ નોટ વિઝિટ ધી મ્યુઝિયમ। મ્યુઝિયમ છે સ્થળ દર્શક શબ્દ છે। ત્યાર પછી આગળ જોઈએ તો ડીડ આઈ વિઝિટ ધ મ્યુઝિયમ ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન, હિયર વી પુટ ક્વેશ્ચન માર્ક, ધીસ ઇઝ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। હવે આપણે જોઈએ કે કોઈ પણ કાળ જયારે તમને આપેલો છે ત્યારે ખબર કેમ પડે કે આ કાળની જે વર્બ ફોર્મ છે એ તમારે સાદા ભૂતકાળથી જ પૂરવાના છે? તો અહીંયા તમને કેટલાક કીવર્ડ્સ આપેલા છે। આ કીવર્ડ્સ કયા કયા છે? લાસ્ટ ડે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, એટલે લાસ્ટ સાથે કોઈ પણ સમયદર્શક શબ્દ હોય, લાસ્ટ એટલે કે છેલ્લું, છેલ્લો દિવસ, છેલ્લું વર્ષ, ગયો મહિનો, ગયો સન્ડે, લાસ્ટ સન્ડે, ગયું અઠવાડિયું, લાસ્ટ વીક, તો આવા વાક્યો હોય ત્યારે આપણે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે વી ટુ થી ખાલી જગ્યા પૂરીશું। યસ્ટરડે એટલે કે ગઈકાલ, ધ ડે બિફોર એટલે ગઈકાલની પહેલાનો દિવસ। હવે જે સમજવાનું છે આ છે વેન, વાઇલ ઇન, બિફોર, આફ્ટર। વોટ ઇઝ ધીસ વેન, વાઇલ એટલે જ્યારે ત્યારે, વેન વાઇલ એટલે જ્યારે ત્યારે। વેન પણ એક અલગથી વાક્ય રચના છે, વાઇલ પણ એક અલગથી કીવર્ડ છે। વેન અને વાઇલ બંનેનો અર્થ એક જ થાય છે, શું? તો કે જ્યારે ત્યારે। કઈ રીતે? તો કે જ્યારે અમે શાળાએ પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા। વેન અને વાઇલનું વાક્ય રચના કેવી હોય? તો કે એમાં એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, જે મુખ્ય વાક્ય કહેવાય, અલ્પવિરામ પછીનું જે ગૌણ વાક્ય હોય એ ચાલુ ભૂતકાળનું હોય, સેમાં વેનમાં। વાઇલમાં શું હોય? તો કે વાઇલ સાથેનું જે વાક્ય હોય એ ચાલુ ભૂતકાળનું હોય,
અલ્પવિરામ પછીનું જે વાક્ય હોય સાદા ભૂતકાળનું હોય. કઈ રીતે? એક એક્ઝામ્પલ આપું. મેં કહ્યું કે જ્યારે અમે શાળાએ પહોંચ્યા વિદ્યાર્થીઓ રમતા હતા. તો શાળાએ પહોંચી ગયા, ક્રિયા પૂરી થઈ ગઈ અને ભૂતકાળ થઈ ગયો. અને ત્યારે એ ભૂતકાળમાં કઈ ક્રિયા ચાલુ હતી? તો કે ત્યારે ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી વિદ્યાર્થીઓને રમવાની. તો વેન વાળી વાક્ય રચના જોઈએ. તો વેન વી રીચ ધ સ્કૂલ, વેન વી રીચ ધ સ્કૂલ, જ્યારે અમે શાળાએ પહોંચ્યા. અલ્પવિરામ. બીજું વાક્ય આવશે ધ સ્ટુડન્ટ્સ, એટલે કે વિદ્યાર્થીઓ, બહુવચન છે એટલે વેર અને પ્લેઇંગ. તો અહીંયા વેન વી રીચ ધ સ્કૂલ ધ સ્ટુડન્ટ્સ વેર પ્લેઇંગ, જ્યારે અમે શાળાએ પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓ રમતા હતા. વેર પ્લેઇંગ ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે. ચાલુ ભૂતકાળ સમજશું ત્યારે એની સિન્ટેક્સ પેટર્ન ડિટેલમાં સમજીશું. ટુ બી નું રૂપ વોઝ અથવા વેર ભૂતકાળનું અને એના આઈએનજી એટલે બને છે ચાલુ ભૂતકાળ. આ જ વાક્ય આપણે વાઇલ વાક્ય રચનાનો ઉપયોગ કરી લખવું હોય તો શું લખાય? વાઇલ સ્ટુડન્ટ્સ વેર પ્લેઇંગ, સ્ટુડન્ટ્સ વેર પ્લેઇંગ, જ્યારે વિદ્યાર્થીઓ રમતા હતા, વી રીચ ધ સ્કૂલ, અમે શાળાએ પહોંચ્યા. તો આ વાઇલ વાળી વાક્ય રચના થઈ. વાઇલ સાથેનું વાક્ય ચાલુ ભૂતકાળનું લેશું. હવે આપણે જોઈએ બિફોર અને આફ્ટર કીવર્ડ. બિફોર અને આફ્ટર કીવર્ડ શું છે? બિફોર આફ્ટર, બિફોર એટલે પહેલા, આ એક કીવર્ડ. આફ્ટર એટલે પછી. આ બંને વાક્ય આ બંને વસ્તુમાં એક ધ્યાન રાખવાનું કે આ બંનેની અંદર એ બિફોરમાં અને આફ્ટરમાં આ બંને ની અંદર બે વાક્યો હશે. આ બંને વાક્યો કઈ રીતે હશે? એક વાક્ય હશે એ સાદા ભૂતકાળનું હશે અને એક વાક્ય હશે એ પૂર્ણ ભૂતકાળનું હશે. એક વાક્ય હશે એ પૂર્ણ ભૂતકાળનું હશે. હવે તમને એમ થાય કે સાદો ભૂતકાળનું વાક્ય અને પૂર્ણ ભૂતકાળનું વાક્ય કેવી રીતે વાપરવું? તો ભૂતકાળની અંદર બે ઘટના બની હોય, આ બે ઘટનામાંથી જે ઘટના પહેલા બની હોય, દૂરના ભૂતકાળમાં બની હોય, એને પૂર્ણ ભૂતકાળમાં દર્શાવો અને એની પછી અથવા તો નજીકના ભૂતકાળમાં બની હોય એને સાદા ભૂતકાળમાં દર્શાવો. કઈ રીતે? અમે ઘરે પહોંચ્યા તે પહેલા, અમે ઘરે પહોંચ્યા તે પહેલા મહેમાન આવી ગયા હતા. તો આપણે ક્યાંક બહાર ગયા હોય અને ઘરે આવીએ અને એ પહેલા મહેમાન આવીને બેસી ગયા હોય, મહેમાન આવવાની ક્રિયા સતત તો ચાલુ નથી રહેવાની, એટલે એને વાયલને વાયલથી તો દેખાડી જ ન દેવાય. મહેમાન આવી જાય, બેસી જાય, ત્યારે ઓવર. તો મહેમાનને આપણા ઘરે પહોંચવાની ક્રિયા ઓવર થઈ ગઈ. તો મહેમાન પહેલા પહોંચ્યા તો શું લખશું? ધ ગેસ્ટ હેડ અરાઈવડ. મહેમાન પહેલા પહોંચી ગયા ક્યારે? તો કે અમે પહોંચ્યા ત્યારે. તો આપણે પહોંચવાની ક્રિયા પછી થઈ એટલે સાદા ભૂતકાળમાં વી રીચડ ધી હોમ, અમે ઘરે પહોંચ્યા. હવે અમે ઘરે પહોંચ્યા તે પહેલા ધ ગેસ્ટ હેડ અરાઈવડ. તો ધ ગેસ્ટ હેડ અરાઈવડ, ગેસ્ટ આવી ગયા હતા. બિફોર વી રીચડ ધ હોમ, અમે ઘરે પહોંચ્યા તે પહેલા. આ જ વસ્તુને આફ્ટરમાં કેવી હોય? તો અમે મહેમાન આવી ગયા પછી અમે ઘરે પહોંચ્યા. તો વી રીચ ડ, અંગ્રેજી છે ને એ ઊંધું છે. ગુજરાતીમાં શું બોલો છો? ગુજરાતીમાં શું બોલો છો? મહેમાન ઘરે પહોંચી ગયા પછી અમે ઘરે પહોંચ્યા. વી રીચ ડ હોમ, અમે ઘરે પહોંચ્યા. After the guest had arrived. ટૂંકમાં જે ક્રિયા પ્રથમ ભૂતકાળમાં બની છે
એને આપણે બિફોર થી દર્શાવીશું, સોરી સાદા ભૂતકાળમાં દર્શાવીશું, અને જે ક્રિયા પહેલા ભૂત ઘટના ઘટી છે એને પૂર્ણ ભૂતકાળમાં, અને પછી ઘટના ઘટી છે એને આપણે સાદા ભૂતકાળમાં. હવે પૂર્ણ ભૂતકાળ ના બિફોર અને આફ્ટર વાળા વાક્યો ખાલી એટલી સમજ મળીને આપણે સ્કીપ કરીએ છીએ, કારણ કે સાદા ભૂતકાળના ઘણા બધા નિયમો થઈ ગયા છે. સાદો ભૂતકાળ તમને આટલા નિયમો કમ્પ્લીટ આવડી છે, પછી જ્યારે આપણે પૂર્ણ ભૂતકાળ જોઈશું ત્યારે આપણે સાદા પૂર્ણ ભૂતકાળના બિફોર આફ્ટર ને ડિટેલમાં સમજીશું કે કેવી રીતે બિફોર અને આફ્ટર યુઝ કરવું જોઈએ. અત્યારે એક શોર્ટ રિવ્યુ લઈ લઈએ. સાદો ભૂતકાળ, ભૂતકાળની ઘટના એટલે કે વીતી ગઈ હોય એ ઘટના દર્શાવવા. સિન્ટેક્સ પેટર્નની અંદર સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તો એઝ ઇટ ઇઝ જ હોય, પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ આવશે. નકાર વાક્ય રચનામાં ડીડ નોટ લખો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં પણ ડીડ લખો પછી સબ્જેક્ટ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આજે એના કીવર્ડ છે લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સાથે કોઈ પણ સમયદર્શક શબ્દ, યસ્ટરડે, ધ ડે બિફોર, વેન, વાઇલ એન્ડ બિફોર આફ્ટર. આપણે થોડાક એના એક્ઝામ્પલ જોયા. વેન અને વાઇલની અંદર એક વાક્ય વેન સાથેનું સાદા ભૂતકાળમાં અને ગૌણ વાક્ય ચાલુ ભૂતકાળમાં, વાઇલમાં વાઇલ સાથેનું ચાલુ ભૂતકાળમાં અને ગૌણ વાક્ય સાદા ભૂતકાળમાં, બિફોર અને આફ્ટરની અંદર પહેલા બનેલી ઘટના પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ વી થ્રી, અને પછી બનેલી ઘટના વી ટુ એટલે કે સાદા ભૂતકાળમાં દર્શાવવી. આજે આપણે આટલેથી પૂરું કરીએ છીએ, આટલી વસ્તુ કમ્પ્લીટલી સમજાઈ જાય પછી પાર્ટ ટુ ની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની એક્સરસાઇઝ થોડીક જોઈશું, એન્ડ વી વિલ ટેક સમ એક્ઝામ્પલ્સ ટુ. નમસ્તે, ગુડ બાય.